નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધાતુ અને અધાતુ પ્રકરણ 4 ધોરણ 8 વિજ્ઞાન ના ભાગ 3 માં આપનું સ્વાગત છે. પરિચય. વિદ્યાર્થી મિત્રો, ભાગ 1 માં આપણે ધાતુ અને અધાતુના ભૌતિક ગુણધર્મો વિશે સમજ મેળવી હતી. ભાગ 2 માં ધાતુ અધાતુની ઓક્સિજન અને પાણી સાથેની પ્રક્રિયા વિશે સમજ મેળવી હતી. હવે ભાગ 3 માં આપણે ધાતુ અને અધાતુની એસિડ સાથેની પ્રક્રિયા તેમજ બેઝ સાથેની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા અને ધાતુ અધાતુના ઉપયોગ વિશે આપણે સમજ મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ આપણે 6 કસનળી લેવાની છે અને દરેક કસનળી ઉપર આપણે એથી લઈને એફ સુધીના અક્ષરો અંકિત કરવાના છે. ત્યારબાદ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ આપણે કસનળી એમાં મેગ્નેશિયમની પટ્ટી, કસનળી બીમાં એલ્યુમિનિયમની વરખ, કસનળી સીમાં લોખંડનો વહેર, કસનળી ડીમાં તાંબુ પાતળો લચીલો વાયર લઈ શકીએ આપણે. ત્યારબાદ કસનળી ઈમાં કોલસાનો ભૂક્કો અને કસનળી એફમાં સલ્ફરનો ભૂક્કો લેવાનો છે. ત્યારબાદ એથી લઈને એફ સુધીની દરેક કસનળીમાં આપણે મન હાઇડ્રોક્લોરિક એસિડ નાખીને તેની પ્રક્રિયાનું અવલોકન કરવાનું છે. ત્યારબાદ આ જ કસનળીમાં ફરીથી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, લોખંડનો વહેર, તાંબુ, કોલસો અને સલ્ફર લઈને મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનું અવલોકન કરવાનું છે. ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે HCl સાથેની પ્રક્રિયા જોઈએ. અહીં કસનળીમાં લોખંડની પટ્ટી, મેગ્નેશિયમની પટ્ટી અને કોપરની પટ્ટી લીધેલ છે. આ કસનળીમાં હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આપવામાં આવે છે. ત્યારબાદ શું પરિણામ મળે છે તેનું અવલોકન કરીએ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ત્રણેય કસનળીમાં નાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે લોખંડની પટ્ટી ધરાવતી કસનળીમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખતા પ્રક્રિયા થાય છે, પરંતુ આ પ્રક્રિયા ધીમી હોવાથી આપણે તેને હુંફાળી ગરમ કરતા પ્રક્રિયા ઝડપી બને છે અને આ પ્રક્રિયાના પરિણામે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હવે બીજી કસનળીમાં જેમાં આપણે મેગ્નેશિયમની પટ્ટી લીધી છે તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તા તમે તેમાં થયેલી પ્રક્રિયા સ્પષ્ટ રીતે જોઈ શકો છો. ત્યારબાદ કોપર ધરાવતી કસનળીમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તા તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. તેને હળવું ગરમ કરવા છતાં પણ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. એલ્યુમિનિયમ ધરાવતી કસનળીમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખતા તેમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને કસનળીને ગરમ કરતા આ પ્રક્રિયા ઝડપી બને છે. વિદ્યાર્થી મિત્રો, આ કસનળીમાં જ્યારે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ નાખીએ છીએ ત્યારે લોખંડ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ ધરાવતી કસનળીમાં પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે તેને બીજી એક કસનળીમાં ભેગું કરી શકાય છે. હવે આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા જોઈએ.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મંદ સલ્ફ્યુરિક એસિડની કોપરની પટ્ટી સાથેની પ્રક્રિયા કરી રહ્યા છીએ. તમે નોંધ્યું હશે કે જ્યારે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી હતી ત્યારે કોપર ધરાવતી પટ્ટીમાં કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થઈ હતી નહીં. પરંતુ જ્યારે આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે કોપરની પટ્ટીની પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે તમને રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે મેગ્નેશિયમની પટ્ટીની પ્રક્રિયા કરીએ છીએ તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને કસનળીને ગરમ કરવાથી પ્રક્રિયા ઝડપી બને છે. એ જ રીતે એલ્યુમિનિયમની પટ્ટી સાથે પણ મંદ સલ્ફ્યુરિક એસિડની પ્રક્રિયા કરવાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને તેને ગરમ કરવાથી પ્રક્રિયા ઝડપી બને છે. લોખંડની પટ્ટી સાથે પ્રક્રિયા કરવાથી તે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને હુંફાળી ગરમ કરવાથી પ્રક્રિયા ઝડપી બને છે. અને તમે આ વિડીયોમાં જોયું તે મુજબ તાંબાની પટ્ટી અને મંદ સલ્ફ્યુરિક એસિડને કસોડીમાં લઈ તેને ગરમ કરવાથી તમે પ્રક્રિયા થઈ રહેલી જોઈ શકો છો. કોલસાનો ભૂક્કો અને સલ્ફરની એક પણ એસિડ સાથે પ્રક્રિયા થતી નથી. કોલસાનો ભૂક્કો અને સલ્ફરને કસનળીમાં લઈ તેને હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવતા કોઈ પણ પ્રક્રિયા થતી નથી. તેમજ કસનળીને ગરમ કરવા છતાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. વિદ્યાર્થી મિત્રો, અગાઉની પ્રવૃત્તિમાં આપણે ધાતુઓની હાઇડ્રોક્લોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા જોઈ. તેમાં એસિડની ધાતુઓ સાથે પ્રક્રિયા થવાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને આ હાઇડ્રોજન વાયુને આપણે કસનળીમાં એકત્રિત કરી તેના મુખ આગળ સળગતી અગરબત્તી કે મીણબત્તી લઈ જતા તે ધડાકા સાથે સળગે છે. તેનો વિડીયો આપણે જોઈએ. હાઇડ્રોજન વાયુ સળગવાનો અવાજ આપ સ્પષ્ટ રીતે સાંભળી શકો છો. હવે આપણે ધાતુ અને અધાતુની બેઝ સાથેની પ્રક્રિયા વિશે સમજ મેળવીએ. હવે ધાતુઓની બેઝ સાથેની પ્રક્રિયાની સમજ આપણે મેળવીએ. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ ફ્લાસ્કમાં લઈ તેમાં એલ્યુમિનિયમની પટ્ટી નાખવામાં આવે છે. તમે જોઈ શકો છો કે એલ્યુમિનિયમની પટ્ટી અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. ફ્લાસ્કના મુખ આગળ સળગતી દિવાસળી લઈ જતા હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગે છે, જે તમે સ્પષ્ટ રીતે સાંભળી શકો છો. હાઇડ્રોજન વાયુ સળગવાનો અવાજ તમે સ્પષ્ટ રીતે સાંભળ્યો. હવે આપણે વિસ્થાપનની પ્રક્રિયા જોઈએ. વિસ્થાપનની પ્રક્રિયા એ પ્રક્રિયાનો એક પ્રકાર છે જેમાં એક પ્રક્રિયકના ભાગને બીજા પ્રક્રિયક દ્વારા બદલવામાં આવે છે. વિસ્થાપનની પ્રક્રિયાનો આપણે ઉદાહરણ લઈએ. અહીં તમે બે પ્રક્રિયક જોઈ શકો છો, જેમાં પહેલા પ્રક્રિયકમાં બે ભાગ છે, એ અને બી, જ્યારે બીજા પ્રક્રિયકમાં એક જ ભાગ છે, સી. હવે પહેલાં આ બંને પ્રક્રિયક વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે અને પરિણામે આપણને સી બી અને એ આમ બે અલગ અલગ પરિણામ મળે છે. હવે
આ પ્રક્રિયાના સમીકરણને તમે જોઈને સમજી શકો છો કે પ્રક્રિયક બીજો જે છે એ પ્રક્રિયક એકના ભાગ બીને પોતાની તરફ આકર્ષી લે છે અને પ્રક્રિયક એકનો ભાગ એ મુક્ત થાય છે। આમ થવાનું કારણ એ છે કે પહેલા અને બીજા પ્રક્રિયકમાં જે બીજો પ્રક્રિયક છે સી એ સૌથી વધારે સક્રિય છે અને આ વધુ સક્રિય હોવાને કારણે તે પ્રક્રિયક એકના ભાગ બીને પોતાની તરફ આકર્ષી લે છે અને સી બી મળે છે અને એ મુક્ત થાય છે। આમ પ્રક્રિયક સી એ પ્રક્રિયક એકના ભાગ બીનું વિસ્થાપન કરે છે અને એ મુક્ત થાય છે। આમ આ વિસ્થાપનની પ્રક્રિયા કહેવામાં આવે છે। આ પ્રકારની પ્રક્રિયા વિસ્થાપનની પ્રક્રિયા છે। હવે વિસ્થાપનની પ્રક્રિયા સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ। આ પ્રવૃત્તિ માટે આપણે કોપર સલ્ફેટ, ઝીંક સલ્ફેટ, આયર્ન સલ્ફેટ, દાણાદાર ઝીંક, લોખંડની ખીલી, તાંબાનું પૂંછડું, બીકર અને પાણીની જરૂર પડશે। સૌપ્રથમ 100 ml 5 બીકર લઈ તેના પર એ બી સી ડી અને ઈ અક્ષરો અંકિત કરો। ત્યારબાદ દરેક બીકરમાં 50 ml પાણી ભરો। હવે બીકર એ અને બીમાં 1 ચમચી કોપર સલ્ફેટ નાખો। બીકર સી અને ઈમાં 1 ચમચી ઝીંક સલ્ફેટ ઓગાળો। બીકર ડીમાં 1 ચમચી આયર્ન સલ્ફેટ ઓગાળો। હવે બીકર એમાં જેમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવ્યું હતું તેમાં દાણાદાર ઝીંક આપણે ઉમેરવાનું છે। બીકર બીમાં જેમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે તેમાં લોખંડની ખીલી મૂકવાની છે। બીકર સી અને ડીમાં તાંબાનું ગૂંચળું મૂકવાનું છે। બીકર સીમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે અને બીકર ડીમાં આયર્ન સલ્ફેટનું દ્રાવણ છે। બીકરીમાં લોખંડની ખીલી મૂકવાની છે। બીકર ઈમાં ઝીંક સલ્ફેટનું દ્રાવણ છે। હવે જુદા જુદા બીકરમાં શું ફેરફાર થાય છે તેનું આપણે અવલોકન કરવાનું છે અને તેનું પરિણામ આપણે નોંધવાનું છે। હવે આપણે બીકર એમાં જે બીકર એમાં જે પ્રક્રિયા થાય છે તેનું અવલોકન કરીએ। બીકર એમાં આપણે કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ લીધું હતું જે ઝીંક સાથે પ્રક્રિયા કરે છે અને ઝીંક સાથે પ્રક્રિયા થવાથી પ્રક્રિયાના અંતે આપણને લાલ રંગનું તાંબુ મળે છે અને જે ભૂરા રંગનું દ્રાવણ હતું તે રંગવિહીન થાય છે। આપણે આ પ્રક્રિયામાં જોઈએ। કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ઝીંકની પટ્ટી નાખી છે અથવા તો દાણાદાર ઝીંક પણ લઈ શકીએ છીએ। પ્રક્રિયા થઈ રહેલી તમે જોઈ શકો છો। પ્રક્રિયાને અંતે કોપર સલ્ફેટના ભૂરા રંગનું દ્રાવણ રંગવિહીન થાય છે અને આપણને લાલ રંગનું કોપર અહીંયા મળે છે। વિદ્યાર્થી મિત્રો, ભૂરા રંગના કોપર સલ્ફેટનું દ્રાવણ રંગવિહીન થવાનું કારણ એ છે કે અહીં તમે જોઈ શકો છો કે સમીકરણમાં
CuSO4 અને ZN વચ્ચે પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયા થવાના કારણે આપણને ઝીંક સલ્ફેટ મળે છે. એટલે કે જે ઝીંક છે એ CuSO4માંથી SO4નું વિસ્થાપન કરે છે અને ZnSO4 બનાવે છે. આ ZnSO4 એ રંગવિહીન દ્રાવણ છે, તેથી પ્રક્રિયાના અંતે આપણને ભૂરા રંગમાંથી રંગવિહીન દ્રાવણ મળે છે. ઝીંક દ્વારા SO4નું વિસ્થાપન થવાથી આપણને CU મુક્ત થયેલો જોવા મળે છે, જે લાલ રંગની કોપર ધાતુ છે. આમ આ વિસ્થાપનની પ્રક્રિયા થાય છે. હવે આપણે બીકર બીમાં કોપર સલ્ફેટનું ભૂરા રંગનું દ્રાવણ આછા લીલા રંગનું જોવા મળે છે અને લાલ રંગનું તાંબુ લોખંડની ખીલી પર છવાયેલું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, બીકર બીમાં જે પ્રક્રિયા થાય છે તેની પ્રવૃત્તિ જોઈએ. આપણે ફ્લાસ્કમાં કોપર સલ્ફેટનું દ્રાવણ જે ભૂરા રંગનું છે તે લીધેલું છે. તેમાં આપણે લોખંડની ખીલી નાખવાની છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલીને 24 કલાક સુધી રાખવાની છે. ચોવીસ કલાક પછી આપણને પ્રક્રિયા પૂર્ણ થયેલી જોવા મળશે અને પ્રક્રિયાને અંતે આપણને આછા લીલા રંગનું દ્રાવણ જોવા મળશે અને લાલ રંગની કોપર મુક્ત થયેલી જોવા મળશે. તમે જોઈ શકો છો કે કોપર સલ્ફેટના ભૂરા રંગના દ્રાવણમાંથી આછા લીલા રંગનું આયર્ન સલ્ફેટનું દ્રાવણ બનેલું જોવા મળે છે અને લાલ રંગની કોપરની ધાતુ મુક્ત થાય છે. આ વિસ્થાપનની પ્રક્રિયાનું સમીકરણ આપણે જોઈએ. કોપર સલ્ફેટ CuSO4 અને લોખંડની ખીલી Fe વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. શરૂઆતમાં કોપર સલ્ફેટ ભૂરા રંગનું છે. હવે પ્રક્રિયાને અંતે આપણને આયર્ન સલ્ફેટ મળે છે, FeSO4, જે આછા લીલા રંગનું છે. તમે જોઈ શકો છો કે લોખંડની ખીલી એટલે કે Fe CuSO4ના SO4નું વિસ્થાપન કરે છે અને SO4 સાથે જોડાઈને તે FeSO4 બનાવે છે, એટલે કે આયર્ન સલ્ફેટ બનાવે છે. અને આયર્ન સલ્ફેટ એ આછા લીલા રંગનું દ્રાવણ છે, જેના કારણે ભૂરા રંગના દ્રાવણમાંથી આપણને આછા લીલા રંગનું દ્રાવણ મળે છે. આયર્ન દ્વારા SO4નું વિસ્થાપન થવાથી CU ધાતુ મુક્ત થાય છે, જે લાલ રંગની છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આમ આ પ્રક્રિયામાં Fe દ્વારા SO4નું વિસ્થાપન થાય છે અને આછા લીલા રંગનો આયર્ન સલ્ફેટ બને છે અને કોપર ધાતુ મુક્ત થાય છે. આમ આ વિસ્થાપનની પ્રક્રિયા છે. હવે બીકર CDEમાં થયેલી પ્રક્રિયાનું અવલોકન કરીએ. અવલોકન કરતા આપણને કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળશે નહીં. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બીકર CMાં કોઈ પણ પ્રક્રિયા ન થવાનું કારણ એ છે કે ઝીંક સલ્ફેટનું દ્રાવણ આપણે બીકર CMાં લીધું છે અને તેમાં આપણે કોપર ધાતુ લીધી છે. આ કોપર ધાતુ એટલી બધી સક્રિય નથી કે તે ઝીંક સલ્ફેટના દ્રાવણમાંથી સલ્ફેટનું વિસ્થાપન કરી શકે અને કોપર સલ્ફેટ બનાવે. એ જ રીતે બીકર DMાં પ્રક્રિયા ન થવાનું કારણ એ છે કે બીકર DMાં આપણે આયર્ન સલ્ફેટ લીધેલું છે અને કોપર ધાતુ એટલી સક્રિય નથી કે તે આયર્ન સલ્ફેટના દ્રાવણમાંથી સલ્ફેટનું વિસ્થાપન કરીને કોપર સલ્ફેટ બનાવી શકે. એનો મતલબ એ કે કોપર કરતાં આયર્ન વધારે સક્રિય ધાતુ છે,
જે વધુ મજબૂતાઈથી સલ્ફેટને પોતાની તરફ જકડી રાખે છે. હવે બીકર ઈમાં પ્રક્રિયા ન થવાનું કારણ એ છે કે બીકર ઈમાં આપણે ઝીંક સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે અને તેમાં આયર્ન ધાતુ નાખેલી છે. પ્રક્રિયા ન થવાનું કારણ એ છે કે ઝીંક સલ્ફેટનું જે દ્રાવણ છે તેમાંથી ઝીંક સલ્ફેટના દ્રાવણમાં ઝીંક અને સલ્ફેટનું આયર્ન ધાતુ દ્વારા વિસ્થાપન થતું નથી, એટલે કે ઝીંક સલ્ફેટના દ્રાવણમાંથી આયર્ન ધાતુ સલ્ફેટનું વિસ્થાપન કરી શકતી નથી. એનો મતલબ એ કે ઝીંક ધાતુ આયર્ન ધાતુ કરતાં વધારે સક્રિય હોવાથી તે આયર્ન દ્વારા સલ્ફેટનું વિસ્થાપન થવા દેતી નથી અને ખૂબ જ મજબૂતાઈથી સલ્ફેટને પોતાની તરફ જકડી રાખે છે. આમ આયર્ન દ્વારા સલ્ફેટનું વિસ્થાપન થતું નથી, જેથી કોઈ પણ પ્રક્રિયા થતી નથી. વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે કહી શકીએ કે ઝીંક, આયર્ન અને કોપર આ ત્રણેય ધાતુઓમાં સૌથી સક્રિય ધાતુ ઝીંક છે. એનું કારણ એ છે કે બીકર ઈમાં આપણે આયર્ન અને ઝીંક બંને લીધેલું છે. તેમાં આયર્ન ધાતુ દ્વારા સલ્ફેટનું વિસ્થાપન થતું નથી, કેમ કે આયર્ન કરતાં ઝીંક ધાતુ વધારે સક્રિય હોવાથી તે સલ્ફેટનું વિસ્થાપન થવા દેતી નથી. તેથી આયર્ન કરતાં ઝીંક વધારે સક્રિય છે. હવે કોપર કરતાં આયર્ન વધારે સક્રિય ધાતુ છે. એનું કારણ એ છે કે બીકર ડીમાં આપણે જોયું કે આયર્ન સલ્ફેટના દ્રાવણમાં કોપરની ધાતુ નાખવાથી કોપર ધાતુ દ્વારા સલ્ફેટનું વિસ્થાપન થઈ શકતું નથી, કેમ કે કોપર કરતાં આયર્ન વધારે સક્રિય ધાતુ હોવાથી આયર્ન સલ્ફેટને ખૂબ જ મજબૂતાઈથી પોતાની તરફ જકડી રાખે છે, જેથી કોઈ પણ પ્રક્રિયા થતી નથી. આમ ઝીંક, આયર્ન અને કોપરમાં સૌથી વધુ સક્રિય ધાતુ ઝીંક છે, ત્યારબાદ સક્રિય ધાતુ આયર્ન છે અને ત્યારબાદ સક્રિય ધાતુ કોપર છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રક્રિયાના પરિણામે આપણે શું નિર્ણય લઈ શકીએ? આ પ્રક્રિયાને અંતે આપણે શું નિર્ણય લઈ શકીએ? તો વિદ્યાર્થી મિત્રો, બીકર એ અને બીકર બીમાં વિસ્થાપનની પ્રક્રિયા થાય છે, જ્યારે બીકર સી, ડી અને ઈમાં વિસ્થાપનની પ્રક્રિયા થતી નથી. વિદ્યાર્થી મિત્રો, યાદ રાખો કે વિજ્ઞાન એ મનસ્વ રીતે કાર્ય કરતું નથી, તે હકીકતોને આધારે ચોક્કસ નિયમો મુજબ વર્તે છે. અને અહીંયા નિયમ એ છે કે ઝીંક એ કોપર અને લોખંડ કરતાં વધુ સક્રિય છે. વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરે છે, પરંતુ ઓછી સક્રિય ધાતુ એ વધુ સક્રિય ધાતુનું વિસ્થાપન કરી શકતી નથી. હવે તમને સમજાયું હશે કે શા માટે બીકર ડીમાં અને બીકર ઈમાં વિસ્થાપનની પ્રક્રિયા થતી નથી. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધાતુઓના ઉપયોગો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે તમારી આસપાસ નજર દોડાવશો તો તમને અંદાજ આવશે કે ધાતુઓનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. આપણે કેટલાક ઉદાહરણો જોઈએ. ધાતુઓનો ઉપયોગ મોટા મોટા ઉદ્યોગોમાં મોટા મોટા મશીનો બનાવવા માટે થાય છે, તેમજ હવાઈ જહાજ અને પાણીમાં ચાલતા જહાજો બનાવવા માટે પણ ધાતુઓનો ઉપયોગ થાય છે. પાણી પીવાની બોટલો અને પાણીના કન્ટેનરો બનાવવા માટે પણ ધાતુનો ઉપયોગ થાય છે. વિવિધ પ્રકારના વાહનો જેમ કે ટ્રેન, મોટરસાઇકલ, ફોર વ્હીલ ગાડી, મોટી ટ્રકો બનાવવા માટે પણ ધાતુઓનો ઉપયોગ થાય છે.
હવે આપણે અધાતુઓના ઉપયોગોની સમજ મેળવીએ. સૌપ્રથમ આપણે જોઈએ કોલસાનો ઉપયોગ ગ્રેફાઇટ તરીકે પેન્સિલની બનાવટમાં અને કાર્બનના રોડ બનાવવા માટે થાય છે. ત્યારબાદ આપણે જોઈએ ફોસ્ફરસ. ફોસ્ફરસનો ઉપયોગ દીવાસળી સળગાવવા માટે થાય છે, તેમજ વિસ્ફોટકો બનાવવા માટે પણ ફોસ્ફરસનો ઉપયોગ થાય છે. ફોસ્ફરસનો ઉપયોગ ફર્ટિલાઇઝર બનાવવા માટે પણ થાય છે. ત્યારબાદ જોઈએ આપણે સલ્ફર. સલ્ફરનો ઉપયોગ સલ્ફ્યુરિક એસિડ બનાવવા માટે અને ફટાકડા બનાવવા માટે, તેમજ ફર્ટિલાઇઝર બનાવવા માટે સલ્ફરનો ઉપયોગ થાય છે. આયોડિન. આયોડિનમાંથી આપણે ટિંચર બનાવીએ છીએ અને આ ટિંચર એ એન્ટીસેપ્ટિક છે, જે ઘા પર લગાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ધાતુઓ ચમકદાર હોય છે, જ્યારે અધાતુઓને ચમક હોતી નથી. સામાન્ય રીતે ધાતુઓ ટીપી તથા ખેંચી શકાય તેવી હોય છે, અધાતુમાં આ ગુણધર્મ હોતો નથી. સામાન્ય રીતે ધાતુઓ ઉષ્મા અને વિદ્યુતને સુવાહક હોય છે, જ્યારે અધાતુઓ અવાહક હોય છે. ધાતુઓનું દહન કરતા તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુના ઓક્સાઇડ બનાવે છે, જેની પ્રકૃતિ બેઝિક હોય છે. અધાતુઓ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અધાતુના ઓક્સાઇડ બનાવે છે, જે એસિડિક પ્રકૃતિના હોય છે. કેટલીક ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુના હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. સામાન્ય રીતે અધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરતી નથી. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ધાતુના ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બનાવે છે. સામાન્ય રીતે અધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. કેટલીક ધાતુઓ બેઝ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુઓને તેના સંયોજનના જલીય દ્રાવણમાંથી વિસ્થાપિત કરે છે. ધાતુઓ અને અધાતુઓ રોજિંદા જીવનમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પ્રકરણ 4 પદાર્થો ધાતુ અને અધાતુ પૂર્ણ થાય છે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.